નમસ્કાર. ગુજરાત સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઇવ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું લિપિ ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો વિષય છે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ, અને આ વિષય અંગે આપણને આગળ માહિતી આપવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડોક્ટર જે એલ મીના, કે જેઓ હાલમાં સ્ટેટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દૂરદર્શનના સ્ટુડિયોમાં ડોક્ટર સાહેબ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કાર્યક્રમ આગળ વધારીએ તે પહેલા ખાસ જણાવવાનું કે આજના વિષયને લગતા આપને મૂંઝવતા પ્રશ્નો આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલ નંબર્સ પર ફોન કરીને ડોક્ટરને પૂછી શકો છો. કોલર્સને ખાસ વિનંતી છે કે આપ જ્યારે દૂરદર્શનના સ્ટુડિયો સાથે ફોન લાઈન દ્વારા સંપર્કમાં હોવ ત્યારે આપના ટીવીનું વોલ્યુમ ધીમું રાખવું, તો ડાયલ કરો નંબર્સ અને કહો હેલો ડોક્ટર અને તરત જ મેળવો આપના પ્રશ્નનો જવાબ. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ચાલુ કરવામાં આવેલો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ એ ગુજરાત સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ અર્થાત હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા લીધેલું એવું પગલું છે જેણે ગુજરાતને સમગ્ર ભારતમાં હેલ્થ ક્વોલિટી અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં સૌ પ્રથમ સ્થાને મૂકી દીધું છે. આ કાર્યક્રમ અંગે વિગતે જાણીશું ડોક્ટર સાહેબ પાસેથી. ડોક્ટર સાહેબ, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ વિશે તો આપણે નામ ઉપરથી જાણી શકીએ કે એટલે શું હોઈ શકે છે, પરંતુ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ એ હેલ્થ સાથે કેવી રીતે જોડાયેલું છે અને આ પ્રોગ્રામ એક્ઝેક્ટલી શું છે? એક્ઝેક્ટલી, ખરેખર ક્વોલિટી મેં આપણે જ્યારે વાત કરીએ તો જનરલ ડેફિનેશન એવું હોય છે કે ક્વોલિટી કે રાઇટ વર્ક એટ ધ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ પ્લેસ બાય ધ રાઇટ પ્રોવાઈડર ફોર ધ રાઇટ ક્લાયન્ટ્સ એટ અફોર્ડેબલ કોસ્ટ. એક જનરલ ડેફિનેશન આપણે ક્વોલિટીની આવી ગઈ. પણ જ્યારે આપણે હેલ્થની પરિભાષામાં આને આપણે ક્વોલિટીની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલું આવે કે સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટ. સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટમાં આપણે બધું આવી જાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇન્વાયરમેન્ટ કેવું છે, મેન પાવર રિલેટેડ આપણે કેવું છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ જો છે એ આપણે કેવા છે, અને બીજો એક ખાસ જો છે આપણે ક્વોલિટીમાં કે બિહેવિયર, એ બિહેવિયર કેવું છે, તો એ જો બધું સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટમાં આપણે આવી જાય. અને પછી આવે આપણે સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એઝ પર ધ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન પ્રમાણે હોવી જોઈએ, જો કે એક ઇવિડન્સ બેઝ આપણે ગાઈડલાઇન હોય છે. પછી એવું નહીં કે આપણે મેન બેઝ સિસ્ટમ આપણે ચેન્જ થાય, તો એ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ હોવું જોઈએ. અને છેલ્લું આવે કે સેટિસ્ફેક્શન ફોર બોથ પ્રોવાઈડર એઝ વેલ એઝ ક્લાયન્ટ્સ. જે આપણે દવા આપી રહ્યા એને પણ સેટિસ્ફેક્શન હોવી જોઈએ, અને જે ખરેખર દવા લેવી રહ્યા પેશન્ટ એને પણ સેટિસ્ફેક્શન. તો એ ઓવરઓલ આપણે ક્વોલિટી કહેવાય. અને આમે આપણે સિમ્પલ ભાષામાં જેને ગુજરાતીમાં આપણે એકદમ કહીએ કે જે આપણે જોઈએ એ બીજાને આપો, દેટ મીન્સ ક્વોલિટી, નથિંગ મોર દેન ધીસ. તો એ છે, કેમ કે હું જ્યાં સુધી માનું છું કે દરેક માણસ ક્વોલિટીમાં એક્સપર્ટ હોય છે, એવું નથી કે કોઈ એક્સપર્ટ નથી હોતો. પર ખરેખર અમે એક રિયલાઇઝ, કેમ કે ક્વોલિટી ઇઝ ધ કોમન સેન્સ, આપણે પોતાને રિયલાઇઝ હોવી જોઈએ કે હું જો પોતે પેશન્ટ હું તો મને એક્સપેક્ટેશન શું છે. સિમ્પલ ચીજ છે કે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, ત્યાંના જો સ્ટાફ છે એનું બિહેવિયર સારું હોવું જોઈએ, ત્યાં જો ટ્રીટમેન્ટ મળી રહ્યા છે એ એઝ પર સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ ગાઈડલાઇન પ્રમાણે હોવું જોઈએ, અને જો છેલ્લી ઘડી મને સેટિસ્ફેક્શન મળે એ પણ મળવું જોઈએ કે આપણે એ રિઝલ્ટ જો આવી રહ્યો એ રિઝલ્ટ આપણે આવી શકે. તો એટલે હું બોલું છું કે ક્વોલિટી ફક્ત આપણે એક દિલથી જ્યારે આપણે કામ કરશો ને તો રિયલ ક્વોલિટી આવે, અને એટલી ફક્ત આપણે ફોર્સથી કોઈને ક્વોલિટી ના લાવી શકે. ઇટ્સ એ કમિંગ ફ્રોમ યોર હાર્ટ. અગર આપણે દિલમાં છે કે ક્વોલિટી લાવવાની છે તો 100% ક્વોલિટી આવી જશે. જો આપણા દિલમાં ના હોય તો ક્વોલિટી લાવવું ખૂબ જ તકલીફવાળું કામ હોય છે. તો એ ખરેખર ક્વોલિટીની આપણે ડેફિનેશન કહી શકાય. બરાબર, એટલે બેઝિકલી સંતોષકારક સર્વિસ આપવી આપણો હેતુ છે. હા, મેન આપણે સંતોષકારક હેતુ, અને એ પણ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન પ્રમાણે, જો કે ઇવિડન્સ બેઝ્ડ છે, એ આપણો મેન હેતુ છે. જી, તો ડોક્ટર સાહેબ, કોઈ પણ પ્રોગ્રામ શરૂ કરવાનો હોય તો એના પાછળ અમુક ચોક્કસ પ્રકારના ધ્યેય સેટ કરવામાં આવેલા હોય છે, તો આ કાર્યક્રમના મુખ્ય હેતુઓ કયા કયા છે? આનો જો મુખ્ય હેતુ અમારો છે, સૌથી પહેલા આપણે વાત કરીએ કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામની જયારે વાત કરીએ તો મારો એક જ છે કે જે દરેક આરોગ્ય સંસ્થાએ છે એ આપણે લોઅર લેવલથી લઈને હાયર લેવલ સુધી, એ આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ હોય કે આપણા મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ કે તો બીજા આપણા લેબોરેટરીઝ, એ દરેક લેવલ ઉપર આપણે ક્વોલિટીનો કલ્ચર કેવી રીતે ક્રિએટ કરી શકે. સૌથી પહેલાં તો હું વાત કરું કે કોઈ પણ પ્રોગ્રામને જ્યારે આપણે સક્સેસ કરવું હોય તો એના માટે એક કલ્ચર ક્રિએટ કરવો ખૂબ જ જરૂરી છે, અને એ કલ્ચર ક્રિએટ થાય તો આપણે રિયલમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. અને એનો જો ધ્યેય છે કે દરેક માણસમાં ઇન્ટરનલાઇઝ કેવી રીતે થઈ શકે, કેમ કે હું વારંવાર બોલું કે ક્વોલિટી આપણા હૃદયથી આવવું જોઈએ. એ જ્યાં સુધી આપણે ટચ ના થાય, અંદરથી રિયલાઇઝ ના થાય કે ક્વોલિટી સર્વિસ આપવી છે, ત્યાં સુધી ના કરી શકાય. અને એ રિયલાઇઝ કરવા માટે એક મને કલ્ચર જોઈએ કે કલ્ચર કેવી રીતે ક્રિએટ કરી શકાય, અને એ કલ્ચર માટે આપણે એ પ્રોગ્રામ જોઈએ.
તેમાં આપણે સ્ટેન્ડર્ડ એન્વાયરમેન્ટ હોઈ શકે, જેમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સારું કેવી રીતે કરી શકે, મેન પાવર રિલેટેડ સારું કેવી રીતે કરી શકે, એને બિહેવિયરને ચેન્જ કેવી રીતે કરી શકે, અને જો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આપણે છે એને સ્ટેન્ડર્ડાઇઝ કેવી રીતે કરી શકે કે જો ખરેખર એને ક્વોલિટી ગ્રુપમાં છે કે નથી, એનો કેલિબ્રેશન થયેલો છે કે નથી, અને એ જો રિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આપણે માપ આપી રહ્યા છે કે નથી, તો એ પ્રમાણે આપણે કરી શકાય. અને છેલ્લી ઘડી જો મેઇન જો હેતુ છે એ આપણો સેટિસ્ફેક્શન છે, કે પેશન્ટને સેટિસ્ફેક્શન કેવી રીતે મળી શકે, અને સાથે સાથે આપણે એમ્પ્લોયને સેટિસ્ફેક્શન. તો જો મેઇન હેતુ છે, ઓવરઓલ હેતુ એક જ છે કે પેશન્ટ સેટિસ્ફેક્શન એન્ડ એમ્પ્લોય સેટિસ્ફેક્શન જો થાય તો આખા સમાજને પણ આપણે સેટિસ્ફેક્શન થશે અને દેશને પણ આપણે સેટિસ્ફેક્શન થશે. તો જો મેઇન કે ક્વોલિટી સર્વિસીસ જો સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે આપણે આવી રહ્યા અને છેલ્લે આપણે જો સેટિસ્ફેક્શન એન્ડ આઉટકમ સારું હોય તો આપણે ખરેખર રિયલ ક્વોલિટી લાવી શકાય, અને એ પણ અફોર્ડેબલ કોસ્ટ ઉપર. પછી એવું નહીં કે હાઈફાઈ કોસ્ટ ઉપર આપણે ક્વોલિટી લાવવાની વાત હોય, અહીંયા અફોર્ડેબલ કોસ્ટ ઉપર અને છેલ્લા માણસ સુધી. પછી એવું નહીં કે ફક્ત આપણે અમદાવાદની વાત કરીએ, પણ જો ગામડાના પેશન્ટ છે એના માટે પણ ક્વોલિટી કેવી રીતે રહેશે. એટલે માટે અમારે દરેક લેવલ સુધી ક્વોલિટી પહોંચે એ આખા ઇન્ડિયામાં અમારો હેતુ છે. ખાસ ખૂબ જ સરસ વાત કરી આપે, એટલે કે આપણે તમામ વ્યક્તિને આ પ્રોગ્રામ હેઠળ આપણે આપી લઈએ છીએ. તો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામના જે હેતુ આપે જણાવ્યા, એ હેતુ સુધી પહોંચવા માટે ભારત સરકાર તેમજ ખાસ કરીને ગુજરાત સરકાર કેવા પગલાં લઈ રહી છે? અમે હું સૌથી પહેલું બોલું કે જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી આજે છે એ જ્યારે આપણે માનીએ સીએમ સાહેબ હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે આપણે એક ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ આપણે ગુજરાતમાં ચલાવ્યો હતો. સૌથી પહેલે જ્યારે આપણે આ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અહીંયાથી ચલાવ્યો હતો ત્યારે એક ગુજરાતને ઇનિશિયેટિવ લીધો હતો, અને એમાં સૌથી પહેલાં સ્વચ્છતા મિશનની જો વાત કરી રહ્યા, સ્વચ્છતા મિશન ઓડિટ, કેમ કે જ્યારે પણ આપણે સ્વચ્છતા મિશનની વાત કરીએ તો સ્વચ્છતા મિશનથી એક કલ્ચર ક્રિએટ થાય. એનાથી હું એ નથી બોલું કે દરેક વસ્તુ આપણે ક્વોલિટીમાં આવી જશે, પણ સ્વચ્છતા મિશનથી એક કલ્ચર ક્રિએટ થાય આપણે, અને આ કલ્ચર જો જ્યારે સુધી થશે તો કલ્ચર થશે તો આગળ પછી આપણે ક્વોલિટી આવી શકે. એટલે ગુજરાત સરકાર સૌથી પહેલાં પહેલું એક કામ કરી રહ્યો છે કે દર મહિના આપણી જેટલી બી હેલ્થ કેર ફેસિલિટી છે ત્યાં આપણા ઓફિસર્સ કે પદાધિકારી એ દરેક માણસ જાવે, અને એક ચેકલિસ્ટ આપણે સ્વચ્છતા મિશનની રાખેલી છે, એ ચેકલિસ્ટ ભરીને આપણે એક સ્વચ્છતા મિશન ઓડિટ કરવાનું હોય એ ઓનલાઈન આપણે કરતા હોય છે, અને પછી ફેસબુક પેજ ઉપર પણ એ ફોટો મૂકતા હોય છે. તો એનાથી કે દર માસે જ્યારે આપણે સ્વચ્છતા મિશન થાય તો એક કલ્ચર ક્રિએટ થાય, જેનાથી આપણે બોલી શકીએ કે ભાઈ દર માસે એક કલ્ચર ક્રિએટ થઈ રહ્યો. પછી જો એવી રીતે ભારત સરકાર આપણે સ્વચ્છતા મિશન ઉપર ખાસ ભાર મૂકી રહી છે, અને ગુજરાત આને ઉપર સ્વચ્છતા મિશનમાં ફર્સ્ટ છે કે જ્યાં દર મહિના એ પ્રમાણેની કામગીરી ચાલે છે, બીજા સ્ટેટ પણ આગળ આવી રહ્યા છે ભારત સરકારના લીધે. અને બીજો આપણે સ્ટેપ છે, કેમ કે ક્વોલિટીની જ્યારે આપણે વાત કરીએ તો હું વારંવાર બોલું છું કે ક્વોલિટી કોઈ ફોર્સથી નથી થતી, કે કોઈ નેગેટિવ એપ્રોચથી ક્વોલિટી આવવાની નથી. એટલે અમે પોઝિટિવ એપ્રોચ જ્યાં સુધી નહીં લાવશો ત્યાં સુધી આપણે ક્વોલિટી આવવાની નથી. અને એટલે માટે આપણે કાયાકલ્પની જે વાત કરીએ કે કાયાકલ્પ એક છે કે જો સારું કામ કરી રહ્યા છે. ડોક્ટર, આપણે કાયાકલ્પ વિશે આગળ વાત કરીએ. હાલ આપણે ફોન કોલ દ્વારા જોડાયેલા છે, આપણી સાથે છત્રસિંહભાઈ ખેડાથી જોડાયેલા છે, આપને પ્રશ્ન પૂછવા માંગે છે. જી નમસ્કાર છત્રસિંહજી. હા જી નમસ્કાર મેડમ. જી આપનો સવાલ આપ ડોક્ટરને પૂછી શકો છો. ડોક્ટર સાહેબ, ક્વોલિટી ઇન્ડિયાની અંદર તો કે ના પોસિબલ જ નથી ક્વોલિટી, છતાંય જે અત્યારે જે કેરીની એવરી ચેકિંગ ચાલે છે, ડુ યુ થિંક કે બધે આ રીતે લોકો ઈમાનદારીથી કરતા છે? ડુ યુ થિંક સર, જો ખરેખર આપ જો ક્વેશ્ચન કરી રહ્યા છો એ મારા ખરેખર જો રિલેટેડ છે એ મને નથી લાગતો, કેમ કે કેરીનો સવાલ અને અહીંયા હેલ્થનો જો વાત કરી રહ્યા છે આપણે, હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની વાત એ છે, પણ એ હું નથી માનતો. આપ જો બોલી રહ્યા કે એ ઇમ્પોસિબલ નથી, પોસિબલ નથી ઇન્ડિયાની અંદર, કેમ કે ઇમ્પોસિબલ પાછળ પણ આઈ એમ પોસિબલ છે, એવરીથિંગ ઇઝ પોસિબલ, એવું નથી કે ઇમ્પોસિબલ નથી. પણ હા, છતાં પણ એવું સિસ્ટમ આપણે ક્રિએટ કરવાની વાત કરી રહ્યા છે કે એને સારી રીતે ઓર આગળ કેવી રીતે વધી શકે, બરાબર? તો આપણે સારી રીતે આગળ વધી શકે, અને દરેક માણસ એવું ના હોય કે આપણે સારી રીતે આને ચેકિંગ નથી કરતો હોય, ઘણા માણસ એવું પણ હોય છે સારી રીતે આપણે ચેકિંગ કરતા હોય છે. જી ડોક્ટર, ગાંધીનગરથી દીપકભાઈ આપણી સાથે ફોન લાઈન દ્વારા જોડાયેલા છે, આપણે એમનો સવાલ સાંભળીશું. જી નમસ્કાર દીપકભાઈ. હા જી. જી આપનો સવાલ આપ ડોક્ટરને પૂછી શકો છો. હા જી, નમસ્કાર. સબસે પહેલે નમસ્કાર. સબસે પહેલે મેં ડોક્ટર જે એલ મીના કો કોંગ્રેચ્યુલેશન્સ કરના ચાહુંગા, ક્યોંકિ ફિલહાલ હમને પેપર મેં પઢા થા કિ ઉન્હે અવાર્ડ મિલા હૈ. થેન્ક યુ. જી જી, મેરા ક્વેશ્ચન યે હૈ કિ જો ક્વોલિટી હેલ્થ પ્રોગ્રામ્સ હૈ
उसका जो गांव में जो पेशेंट्स है और जो पीएचसी सीएचसी उन्हें कैसे इफेक्ट होगा? अच्छा, बहुत अच्छा क्वेश्चन पूछा आपने दीपक जी. इसमें एक्चुअल में जो गांव के पेशेंट है, हमारा एक ही है कि अगर आप क्वालिटी हेल्थ केयर सर्विसेज जब दोगे तो नेचुरल है कि पेशेंट्स को सेटिस्फेक्शन होगा, क्योंकि वहां पर इंफ्रास्ट्रक्चर से रिलेटेड बहुत अच्छी सर्विसेज आपको मिलेगी. आपके जो मैन पावर्स हैं वो एक अच्छे वहां पे होंगे, उनका जो बिहेवियर और एटीट्यूड है वो भी काफी अच्छा होगा, और जो स्टैंडर्ड ट्रीटमेंट प्रोटोकॉल की हम लोग बात कर रहे हैं तो स्टैंडर्ड ट्रीटमेंट प्रोटोकॉल प्रमाण भी वहां पे एक ट्रीटमेंट दिया जाएगा, और उससे ओवरऑल जो सेटिस्फेक्शन है पेशेंट का वो एक इम्प्रूवमेंट होगा, और ओवरऑल जो अपना उसका ट्रीटमेंट प्रोटोकॉल गाइडलाइन अगर अच्छी होगी तो उसका जो वो है ट्रीटमेंट पार्ट वो भी जल्दी रिकवर होकर एक सेटिस्फेक्शन लेवल पर पहुंचेगा. तो उस लेवल से अपना सारा स्टैंडर्ड ट्रीटमेंट प्रोटोकॉल गाइडलाइन प्रमाण अगर ट्रीटमेंट दिया जाएगा तो पेशेंट सेटिस्फेक्शन गांव तक भी एक अच्छा होगा, और बिहेवियर अच्छा होगा तो नेचुरल सेटिस्फेक्शन लेवल बहुत अच्छा होगा. जी डॉक्टर साहब, साथ चर्चा अगर चालू रहे, हाल समय छे एक नानकड़ा विराम. स्वागत छे आપનું વિરામ બાદ કાર્યક્રમ હેલો ડોક્ટર માં. આજનો વિષય છે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડોક્ટર જેએલ મીના. તો ડોક્ટર સાહેબ, વિરામ પહેલા આપ વાત કરી રહ્યા હતા કાયાકલ્પ વિશે, તો એના વિશે જણાવશો. કાયાકલ્પ એટલે માટે કેમ કે જેવી રીતે સ્વચ્છતા મિશન ઓડિટ આપણે શરૂ કરી રહ્યા છે, સ્વચ્છતા મિશન ઓડિટમાં આપણે જ્યારે રેગ્યુલર કામ કરતા હોય તો જો કાયાકલ્પ અવોર્ડમાં જે માણસ સારું કામ કરી રહ્યો છે એને અવોર્ડ આપવાની વાત કરી છે. કેમ કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ખરેખર આપણે જો કરવાનું હોય તો આપણે નેગેટિવ એપ્રોચથી કોઈ દિવસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ના કરી શકે, એટલે આપણે પોઝિટિવ એપ્રોચ લઈને આપણે આવીએ તો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ વધારે કામ કરી શકે. અને જો ખરેખર સારા કામ કરી રહ્યા છે, કેમ કે હું એ નથી માનતો કે જો ગલત કામ ખરાબ કામ કરી રહ્યા છે એને પનિશમેન્ટ, ખરેખર જે સારા કામ કરીએ છીએ એને એપ્રિસિએશન કરવાની ખાસ વાત છે. અને જો એપ્રિસિએશન થશે તો એ કાયાકલ્પમાં અમને મૂકેલું છે કે જો ખરેખર સારા કામ કરી છે અને એને એપ્રિશિએટ કરો તો એ કાયાકલ્પમાં આપણે આગળ વધે. અને પછી કાયાકલ્પની આગળ જ્યારે આપણે વાત કરીએ સરકારને, ભારત સરકાર પણ ગુજરાત સરકાર, તો એ છે આપણે એનક્યુએસના સ્ટેન્ડર્ડ, નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ જે છે આપણે, એ સ્ટેન્ડર્ડ આપણે પીએસસીના પણ બનેલા છે, સીએસસીના પણ બનેલા છે, સેમ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને બનેલા છે. એ નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડની અમે વાત કરીએ તો હું માનું છું કે આપણે જ્યારે પણ આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની વાત કરીએ તો આનો મેઇન હેતુ છે કે સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ટૂલ્સ. કેમ કે આપણે એક કોમન સેન્સ છે કે આપણે જ્યારે બોલીએ કે પોતામાં ખામી શું છે તો ખામી આપણે મોટાભાગના એવું લોકો છે મારામાં તો ખામી નથી, પણ જ્યારે બાજુવાળાની ખામી બોલીએ તો આખી લિસ્ટ આવી જાય. તો એટલે એટલે કે એ આપણે બાજુવાળાની ખામી દેખવાની જરૂરત નથી, સેલ્ફ અસેસમેન્ટ પોતાને આપણે કરવાની જરૂરત છે. અને એટલે માટે આપણે જ્યારે એનક્યુએસની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા અમને રાખ્યો કે ઇન્ટરનલ અસેસમેન્ટ, જો સેલ્ફ અસેસમેન્ટ આપ કરી રહ્યા અને એ સેલ્ફ અસેસમેન્ટ જો આપનું સારું થશે તો હું માનું છું કે આગળના અસેસમેન્ટ બધા સારા થશે. જો સેલ્ફ અસેસમેન્ટ આપણો બરાબર નથી કર્યો તો પછી આપણને તકલીફ થાય. અને એટલે માટે કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં સેલ્ફ અસેસમેન્ટ ખૂબ જ અગત્યની વાત છે. તો એ આપણે સેલ્ફ અસેસમેન્ટ કરવાની વાત છે. પછી અમે પીઅર અસેસમેન્ટ, કેમ કે ઘણી વખત એવું હોય કે મેં પોતાનું સેલ્ફ અસેસમેન્ટ કરી નાખ્યું પણ ઘણી વસ્તુ મને ખબર નથી કે મારામાં એ ખામી છે, પણ મારા બાજુવાળા જો પીઅર છે એને ખબર છે. તો એ પીઅર અસેસમેન્ટમાં આપણે બે વસ્તુ થઈ જાય, એક તો આપણી ખામી પણ ખબર પડે અને બીજી એની સ્ટ્રેન્થ પણ ખબર પડે. કેમ કે ઘણી વખત એવું છે કે પિયરવાળાની સારી સ્ટ્રેન્થ હોય, અમારે મેં એ સ્ટ્રેન્થ ના હોય તો એકબીજાનું શેરિંગ પણ થાય. અને પછી આપણે હવે કે એક્સટર્નલ અસેસમેન્ટ જો વાત કરી રહ્યા છે એક્સપર્ટ ગ્રુપ દ્વારા, તો પછી એ એનક્યુએસ અસેસમેન્ટ અને પછી સ્ટેટ લેવલનો સર્ટિફિકેટ અને નેશનલ લેવલનો સર્ટિફિકેટ લેવામાં આવે છે. પછી આપણે એવી રીતે જો નેશનલ લેવલના એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, જો આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલા છે, અને સૌથી સારામાં સારી વાત છે કે એનએબીએચના જો પીએસસીના જો સ્ટેન્ડર્ડ છે એ ગુજરાત ગવર્મેન્ટને અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એ બંનેને ભેગા મળીને બનાવેલા છે. ગુજરાત ગવર્મેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વેર ધ એનએબીએચ ઇઝ ઇમ્પ્લિમેન્ટ ફ્રોમ પીએસસી ટુ મેડિકલ કોલેજ લેવલ. અને સૌથી સારામાં સારી વાત છે કે આપણા ઇન્ડિયાની જો ફર્સ્ટ પીએસસી એનએબીએચ એક્રેડિટ થઈ છે એ આપણે પીએસસી ગઢવોરિયા છે જે બરોડામાં છે, આપણે ઇન્ડિયાની ફર્સ્ટ છે ગુજરાતની. સીએસસીની જ્યારે વાત કરીએ તો વાડોલી સીએસસી છે જો ઇન્ડિયાની ફર્સ્ટ સીએસસી એનએબીએચ એક્રેડિટ થઈ છે. એવી રીતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આપણે વાત કરીએ તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આપણો ઇન્ડિયાનો ફર્સ્ટ એનએબીએચ એક્રેડિટ થયો છે ગવર્મેન્ટ સેક્ટરની અંદર. એવી રીતે લેબોરેટરીની જ્યારે વાત કરીએ તો ભાવનગર મેડિકલ કોલેજના જો લેબ છે, બ્લડ બેંકની વાત કરીએ તો અમદાવાદ સિવિલ મેડિકલ કોલેજનો આપણો બ્લડ બેંક છે, આપણા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં પણ આપણે ફર્સ્ટ છે, અને આપણે મેન્ટલ હોસ્પિટલ પણ બરોડા અને અમદાવાદ આપણા એનએબીએચ એક્રેડિટ થયેલા છે.
તો ઓવરઓલ આપણે એનએબીએચ ની વાત કરીએ તો 37 હેલ્થ કેર ફેસિલિટી ગવર્મેન્ટની આવી છે જે એનએબીએચ એક્રેડિટેડ છે અને એનએબીએલ પણ છે. તો એ આપણે એનએબીએચ સુધી જો ટોપ લેવલ આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વાત કરી રહ્યા છે અને પછી આપણે આવે સેટિસ્ફેક્શન લેવલ પણ આપણે વિચારી રહ્યા છે. જી ડોક્ટર, આપણે હાલમાં ફોન લાઈન દ્વારા વસંતભાઈ સાથે સંપર્કમાં છીએ જેમણે સાબરકાંઠાથી ફોન કરેલો છે. આપણે એમનો પ્રશ્ન જાણીએ. જી નમસ્કાર વસંતભાઈ. હા જી નમસ્કાર મેડમ. નમસ્કાર જી, આપનો સવાલ. હા મારો સવાલ એ છે. હા જી નમસ્કાર મેડમ. નમસ્કાર. નમસ્કાર. હા તો આપણે જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ની વાત ચાલે છે તો પીએસસી લેવલ થી જે આપણે રૂરલ એરિયામાં ગ્રામ્ય વિસ્તારમાં જે વેક્સિનેશન ચાલે છે બુધવારે અને ટીવી ડોટ્સ વાળીમાં આપણે જે કેટેગરી દવા આપીએ છીએ તો ગામડામાં લોકો છે ને આપણે ક્વોલિટી વાળી ગવર્મેન્ટ એને મેડિસિન સપ્લાય કરે છે છતાં પણ લોકો લગભગ 30-35% લોકો છે ને પ્રાઇવેટ દવાખાના દવાઓ લેવા આગ્રહી છે. શું કારણ સર? આમે સાહેબ એક વસ્તુ હોય છે કે કેમ કે ઘણી વખત આપણે બિહેવિયર ચેન્જ કરવામાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે. આપણે એવું વિચારતા હોય કે આ ગવર્મેન્ટની સપ્લાય હલકી હોય છે, એવું નથી હોતું. ખરેખર જેટલા બી ગવર્મેન્ટની આપણે ક્વોલિટીની જો મેડિસિન્સ આવી રહી છે એ ખરેખર ક્વોલિટી છે, પણ આપણે જો માઇન્ડસેટ એક આવી ગયો કે નહીં ખાનગી દવા એટલે કે સારું, તો એ જો માઇન્ડસેટ છે એ મેં આપણે બિહેવિયરમાં થોડું ટાઈમ લાગશે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં બેટર તરીકે ઓર એપ્રોચ જો રૂરલ એરિયામાં પણ કેવી રીતે જાવી શકે અને ખાસ કરીને આપણે પબ્લિક સાથે પણ જોડાવાની કોશિશ કરી રહ્યા છે, તો એનો જ્યારે જ્યારે ધીરે ધીરે આપણે એટીટ્યુડ ચેન્જ થાય. કેમકે હમણે જ્યારે અમને જોયો કે જે પણ એક્રેડિટ થઈ છે ફેસિલિટી એમાં મોટાભાગની ફેસિલિટીમાં આપણે પેશન્ટનો લોડ પણ વધી ગયો છે, તો એ જો એટીટ્યુડ હતો પહેલાં કે અહીંયા સારું નથી મળતી અને એ સારું છે, તો એ આપણે ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો. અને આજે આપણે જોઉં કે પહેલાં જો ગવર્મેન્ટ હેલ્થકેર ફેસિલિટી હતી એટલી આપણને ગંદી જોવા મળતી હતી, પણ આજે આપ જો મોટાભાગની ફેસિલિટીમાં આપણે ક્લીનનેસનો ખૂબ જ સારું આપણે દેખાવ થયો છે અને ક્લીન પણ છે અને પહેલાં કરતાં ઇન્સ્ટ્રુમેન્ટ પણ સારા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારી છે, ઇન્કલુડિંગ મેન પાવર જો ટ્રેનિંગ છે એનો બિહેવિયર પણ આપણે ચેન્જ થયો છે અને જેટલો બી ટ્રીટમેન્ટ આપણે આવી રહ્યો છે એઝ પર સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન પ્રમાણે આવી રહ્યો છે, તો ધીરે ધીરે આ ચેન્જ થવામાં હવે ટાઈમ લાગશે. જી દર્શક મિત્રો, આપણે વધુ માહિતી મેળવીશું આ વિષય ઉપર એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર જે એલ મીના. ફોનલાઈન દ્વારા જગદીશભાઈ ખારીજથી આપણી સાથે જોડાયેલા છે. આપને પ્રશ્ન પૂછવા માંગશે ડોક્ટર, આપણે સવાલ જાણીએ. જી નમસ્કાર જગદીશભાઈ, આપનો સવાલ પૂછી શકો છો. હા નમસ્કાર, હું આરિથી જગદીશભાઈ ઠાકર બોલું છું. જી હા, અત્યારે એવું ચાલે છે કે આપણે ખાનગી દવાખાના વાળા છે બધા જે પ્રેગ્નેન્ટ વખતે જે ડિલિવરી માટે આપણે લઈ જઈએ ને ત્યારે લોકો સિઝેરિયન ની વધારે વાતો કરતા હોય, નોર્મલ ડિલિવરી જ નહીં કરાવતા હતા. પાટણ જિલ્લામાં ટોટલી આવું જ ચાલતું હોય છે, તો આની પાછળનું કારણ શું કે એવી દવાઓ આપવામાં આવે છે કે એવું કોઈ એમને પૈસા પડાવવાનું કે આવું કોઈ પ્રેક્ટિસ હોય છે? આપનો સવાલ ખૂબ સારો છે, પણ અમે ફક્ત હું નથી માનતો કે ડોક્ટર્સની ખામી છે. અમે ઘણી વખત એવું પણ હોય છે કે આપણા જો સમાજમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કેમ કે જો ખરેખર નોર્મલ ડિલિવરીનો એક પ્રોસેસ હોય છે કે એટલો જો ટાઈમ એક હોય છે એ ફિક્સ ટાઈમમાં આપણે આપતા હોય છે, બરાબર ને? આ એ ટાઈમ પ્રમાણે આપણે અમે લેબર પેઇન પણ હોય છે, તો ઘણી જગ્યાએ એવું ટ્રેન્ડ જોવા મળ્યો છે કે લોકો એ લેબર પેઇનને ખરેખર એક્સેપ્ટ નથી કરતા. હમણાં હું એક જો બેસ્ટ હોસ્પિટલ હતો, મોટો હોસ્પિટલ હતો, એ મોટા ભાગે સિઝેરિયન થતો હતો અને એ ફક્ત એટલે માટે કેમ કે એ લોકો લેબર પેઇનને આપણે એક્સેપ્ટ નથી કરતા, એટલે માટે જો સમાજનો એક ટ્રેન્ડ છે એને પ્રમાણે પણ આપણે થતું હોય છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કેમ કે ઘણા લોકોની એક ટેન્ડન્સી છે કે નહીં મને તો બાળક એટલા સમય એટલા વાગે જોઈએ, એ પણ આપણને જોવા મળે છે. તો એ જો ટેન્ડન્સી છે એ પણ ખરેખર એક ખરાબ છે, એને લીધે આપણે સિઝેરિયન થતું હોય છે. અને ઘણી વખત જે છે કેમ કે કોઈ પણ આપણે ડિલિવરી હોય કે એ કોઈ પણ બાળકની વાત કરીએ તો જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી આપણે એ ના કહી શકીએ કે આ કોમ્પ્લિકેટ ના થાય, કેમ કે દરેક નોર્મલ ડિલિવરી પણ કોમ્પ્લિકેટ થાય છે. એટલે એ કોમ્પ્લિકેશનને રોકવા માટે કેમ કે અહીંયા પેશન્ટનો સેટિસ્ફેક્શન પણ પૂરો કરવાનું અને ડોક્ટર્સને પણ સેટિસ્ફાઈ થાય ત્યાં સુધી આપણે બાળકને માને ના બચાવી લે ત્યાં સુધી, તો હું માનું છું કે એ ખરેખર બંને તરફથી એવું છે કે બાકી નોર્મલી એવું નથી હોતો
કે જાણ પૂછીને કોઈ કરતો હોય એ મને નથી લાગતો. બિલકુલ બરાબર વાત કરી સાહેબ આપે. આપનો કિંમતી સમય ફાળવીને સ્ટુડિયોમાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપણે ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ ઉપર આવતા શનિવારે એક નવા વિષય સાથે, જેમાં ચર્ચા કરીશું પાંડુરોગની અટકાયત તેમજ સારવાર વિશે. શુભરાત્રી, ધન્યવાદ.